સુરત સંગ્રામપુરા પુતળી પાસેથી ઓટો રિક્ષામાં ગૌમાંસ લઈ જતા અઠવા પોલીસની પીસીઆર વાને શંકાના આધારે ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. સુરતના અઠવા પોલીસ મથકની પીસીઆર નંબર 34ના ઇન્ચાર્જ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉધના દરવાજાથી સંગ્રામપુરા પોતળી સર્કલ જતા રોડ પરથી એક રિક્ષા ચાલક બેફામ રીતે રિક્ષા હંકારી પસાર થઈ રહ્યો હતો, જેને આંતરી ઝડપી લેતા રિક્ષામાંથી 329 કિલોગ્રામ માંસનો જથ્થો મળી આવ્યો હતો, જે અંગે રિક્ષામાં સવાર માન દરવાજા ખાતે રહેતા ઇરફાન અઝીઝ શેખ, નાઝિમ મુખ્તાર શેખ અને સોએબ સરદાર ખુરેશીને ઝડપી પાડ્યા હતા અને માંસનું એફએસએલમાં રિપોર્ટ કઢાવતા ગૌમાંસ હોવાનું બહાર આવ્યું હતું, જેથી અઠવા પોલીસે ત્રણેય સહિત એક બાળ કિશોરની ધરપકડ કરી ચારે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત પોલીસની ખૂબ સરાહનીય કામગીરી છે. અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે એક કસાઈ ગૌમાંસ લઈને રિક્ષામાં જતો હતો અને પોલીસની પીસીઆર વાનને જોતા એ ભાગ્યો અને શંકા લાગતા પોલીસે તેની ધરપકડ કરી તો તેમાંથી 300 કિલો ગૌમાંસ મળી આવ્યું અને અઠવા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. એક સગીર વયનો પણ છે 4થો આરોપી. એટલે ખૂબ સારું કામ કર્યું છે. નવરાત્રિના પવિત્ર તહેવારની અંદર પણ જો આવી રીતના ગાયો કાપવાનું કામ કસાઈઓ કરતા હોય તો આ ખૂબ નિંદનીય છે, કાયદો વ્યવસ્થા બગાડવાનું કૃત્ય છે. આવા લોકોને પાસામાં તત્કાલિક ધકેલવા જોઈએ. અને દક્ષિણ ગુજરાતમાં આમ પણ ગૌહત્યાના બનાવો ખૂબ વધી રહ્યા છે, એટલે મારી પોલીસ કમિશનરશ્રીને અને રેન્જ આઈજીશ્રીને વિનંતી છે કે જે પણ આમાં સંડોવેલા હોય, જૂના જે કંઈ કસાઈઓ આ કૃત્ય કરે છે, એવા તમામ લોકોને પાસામાં ધકેલવા જોઈએ જેથી કાયદોની વ્યવસ્થા આપણી જળવાઈ રહે.